એટલે હવે આ ચેપ્ટરનો છેલ્લો વિડીયો છે, એટલે એમાં તમારે જે બધા બીજા ઉદાહરણો આપ્યા છે ને, જે લંબાઈ શોધવાના બધા, એવો જ છે. એટલે આજે તમારે બીજા ઉદાહરણોમાં બધી જુદી જુદી લંબાઈ શોધવાનો છે ને, એવો જ છે. એટલે જોઈ લઈ, એટલે કીધું ને, આ બહુ આ ચેપ્ટર બધું સહેલામાં સહેલું નીકળ્યું તમારે, પણ આના વિશે બીજા આજે ચેપ્ટરમાં ઘણું બધું આવશે. એટલે જો હવે આપણે આ ચિત્ર બતાવ્યું છે, એમાં એસી લાઈન છે, એને ટેન્જન્ટ એટલે એનું સ્પર્શક લાઈન છે આ વર્તુળની, એટલે સર્કલોનું સી આગળ એમ કે એને વર્તુળ એને મળે છે. અને તો આપણે વોટ ઇઝ ધ લેન્થ ઓફ એસી, એટલે આપણે લંબાઈ શોધવાની છે એસી ની. એટલે યા એટલે આપણે કીધું ને એસી અને સ્પર્શક છે, એટલે પેલો આપણે જે હમણાં નિયમ જે પ્રમાણે શીખ્યા એ ઉપર એનો ઉપયોગ કરીએ, એટલે સી આગળ જે ખૂણો બન્યો એ 90 ડિગ્રી નો થાય, બરોબર ને. આપણને ઉપયોગ એટલે છે કે હવે આપણે જો આપણને આ કાટખૂણ ત્રિકોણ મળી ગયો, એટલે એટલે કાટખૂણ ત્રિકોણ મળ્યો, એટલે એની જે બે બાજુ આપણને જો મળી જાય તો ત્રીજી બાજુ આપણે શોધી શકીએ. એટલે હવે આપણે આ જે કાટખૂણની સામેની બાજુ છે કર્ણ ઓ એ, એની આપણને આખી લાઈનની ખબર નથી, પણ આપણે એ માપી શકીએ કે જ્યાં ઓ બી છે એ ત્રિજ્યા છે. તો જો ઓ સી ત્રિજ્યા આપી છે, 3 થાય, તો ઓ બી પણ 3 જ થાય, કારણ કે બધી ત્રિજ્યાઓ હંમેશા સરખી જ હોય. હવે જો ઓ બી 3 હોય તો એમાં 12 બાજુ જો 2 સેન્ટીમીટર આપ્યું છે, એટલે ટૂંકમાં ઓ એની આખા આપણે આ જે છે લંબાઈ એની 5 થાય, 3 અને 2 5 થઈ ગયા. અને ત્રીજી આપણે 3 આપી છે, એટલે જો હવે આપણે આ ત્રિકોણ કાટખૂણ ત્રિકોણ જો એની આપણને 2 બાજુ મળી ગઈ. હવે ત્રીજી બાજુ એક શોધવાની છે, એને તમે એક્સ કહો, તો હવે પાયથાગોરસનો નિયમ લાગુ પાડી શકે. કાટખૂણ ત્રિકોણ છે એટલે એક્સનો સ્ક્વેર વત્તા 3નો સ્ક્વેર આ બીજી બાજુ અને બરાબર કર્ણનો વર્ગ એટલે 5નો વર્ગ, બસ. એટલે આ રીતે આને તમે ઉકેલ કરો, એટલે એક્સની કિંમત શોધો, એટલે તમારે જે બાજુ શોધી મળે. એટલે આપણે પણ ખાસ તો જોવાનું કે આ એ વર્ગ પ્લસ બી વર્ગ પ્લસ સી વર્ગ કરીએ ત્યારે સી છે હંમેશા કર્ણ એટલે મોટા મોટી બાજુ, અને એ હંમેશા કાટખૂણની સામેની બાજુ હોય. એટલે હવે આને સાદુર પાપો તો અક્ષનો વર્ગ વત્તા 3નો વર્ગ 9 થાય, 5નો વર્ગ 25 થાય, એટલે એક્સ વર્ગ બરાબર 25માંથી 9 બે બાજુ બાદ કરો તો 16 થાય, તો એક્સની કિંમત 4 આવે, 16નું વર્ગમૂળ 4, એટલે આ 4 જે આપણે શોધવાનું છે. આપણે એસી રેખાખંડની લંબાઈ શોધવાની છે, તો એ 4 આવી ગયો. એટલે બસ આ એટલે કીધું ને, આ બહુ સહેલામાં સહેલો દાખલો છે, અને આ ચેપ્ટર જે આખું તમારે સહેલું થઈ ગયું અહીંયા પૂરું થાય છે. અને હવે આવતી વર્ષે તમારે કદાચ નવું જ આવશે, એટલે એમાં જો કંઈ નવું હોય આપણા 4-5 વિડીયો જોઈએ એના કરતાં કંઈ નવું નીકળે તો તમે મને પ્રશ્ન મોકલી શકો.